કાળોતરા કોરોનાનું ઝેર આપણને બધાને ચડ્યું છે ત્યારે થોડી લાઇટ હાર્ટેડ વાત દ્વારા એ ઝેર ઉતારવાનો એક પ્રયાસ કરીશ. મિત્રો, શરૂઆતમાં આપણે જ્યારે આ કોરોનાનો કેર શરૂ થયો ત્યારે હોસ્પિટલો પર ફૂલો વરસાવ્યા ઉપર હેલિકોપ્ટરમાંથી, ડૉક્ટરોને વોરિયર કહ્યા. પછી ખ્યાલ આવ્યો કે આ સુસજ્જ દેખાતા ડૉક્ટરો પાસે પીપીઈની ઢાલ તો છે પણ એમના મોંઘા ઇન્જેક્શનોના ભાલા જરા બુઠ્ઠા છે. ધીમે ધીમે લોકો ઘરે રહીને સારા થવા લાગ્યા. પછી તો ડૉક્ટરોના બદલે જે કોરોનાથી બચે એ દર્દીને વોરિયર કહેવાનું શરૂ કર્યું. કાઢાની, ઉકાળાની, નાસની, માસ્કની બધાની વારાફરતી બોલબાલા રહી, હવે રસીની બોલબાલા છે. પણ વિશ્વભરમાં બધે જ આવું ચાલે છે એટલે એને તિકડમ તો કેમ કરીને કહેવાય. પણ આ કોરોના મિત્રો આવ્યો ને એના થોડા વર્ષ પહેલાં એક સ્વાઇન ફ્લૂ નામની બીમારી આવેલી, તમને ખ્યાલ હશે. ત્યારે મેં એક હાસ્ય રચના લખેલી, આપને અત્યારે સંભળાવું છું. ઇન્ડિયાની મેડિકલની સિસ્ટમથી તો તમે સુપેરે પરિચિત હશો છો, જોકે ઘણા કહે છે કે એના માટે સિસ્ટમ શબ્દ વાપરવો ઉચિત નથી, એમાં કોઈ વ્યવસ્થા જેવું છે નહીં. એટલા માટે જ્યારે જ્યારે હું કહું છું, પોતે તબીબ છું એટલે હું જ્યારે કહું છું કે હું મેડિકલ વ્યવસાયથી સંકળાયેલો છું, ત્યારે લોકો મને એવું કહે છે કે અમે મેડિકલ વ્યવસાયથી અકળાયેલા છે. તો મારા પોતાના જ મેડિકલ વ્યવસાય પર એક કટાક્ષનો પીસ પ્રસ્તુત છે. મારા પડોશી હસુભાઈને તાવ આવ્યો તો હસુભાઈ ચાલુ ડૉક્ટર પાસે ગયા. અરે ભાઈ, ચાલુ ડૉક્ટર એટલે ફેમિલી ડૉક્ટર. હા, તો ફેમિલી ડૉક્ટરે, ચાલુ ડૉક્ટરે એમના પ્રોટોકોલ પ્રમાણે પહેલાં એમને મેલેરિયાની દવા આપી, પછી ટાઇફોઇડની દવા આપી અને પછી જાહેર કર્યું સારા નહીં થયા એટલે કે તમને તો ચિકનગુનિયા હોઈ શકે. હવે હસુભાઈને એમ કે ચિકનગુનિયા તો ચિકન ખાવાથી થાય અને પોતે તો પ્યોર વેજીટેરિયન હતા, એટલે એમણે કહ્યું ડૉક્ટર બરાબર ચેક કરો, બરાબર ચેક કરો, ચિકનગુનિયા નહીં હોય, આ તો લૂનો તાવ હશે. ડૉક્ટર બોલ્યા, આ લૂ નથી, આ ફ્લૂ છે. ડૉક્ટર ચિકનગુનિયાનું ડાયગ્નોસિસ બદલીને ફ્લૂ કરવા તૈયાર હતા પણ લૂનું ડાયગ્નોસિસ એમને મંજૂર નહોતું, કેમકે લૂની સારવારમાં શું મળે. પણ ફ્લૂનું નિદાન માન્ય ન હોવાથી હસુભાઈએ ડૉક્ટર મહેતાને છોડીને ડૉક્ટર ત્રિવેદીને બતાવવાનું નક્કી કર્યું. હવે જુઓ તમે, દરેક શહેરમાં, દરેક ગામમાં, દરેક એરિયામાં બે ચાલુ ડૉક્ટર હોય, જેમ પ્રત્યેક કપલમાં, પ્રત્યેક યુગલમાં બંને વ્યક્તિ પોતાને ઇન્ટેલિજન્ટ માને અને બીજી વ્યક્તિને, બીજા પાત્રને વોટ માને, એવું આ મોહલ્લાના બે ફેમિલી ડૉક્ટરોમાં પણ હોય. એકના કે એક હોય, બીજાના કે બીજો હોય, બંને એમ સમજે કે આ બેમાંથી એક ઇન્ટેલિજન્ટ છે ને એક ડફોળ છે. તો હસુભાઈએ ડૉક્ટર ત્રિવેદીને જઈને પૂછ્યું કે આ તાવ મને કેમ આવે છે. એટલે ત્રિવેદીએ પહેલો સવાલ પૂછ્યો કે પેલો ડૉક્ટર મેં તો શું કહેતો હતો એ. હસુભાઈ બોલ્યા, એમને તો પહેલાં ચિકનગુનિયાના તાવ જેવું લાગ્યું પણ ડોબો છે એ તો, આ તો ફ્લૂ છે. ડૉક્ટર ત્રિવેદી એક જ વાક્યમાં બે નિદાન એક સાથે કર્યા. પહેલું ડૉક્ટર મહેતાની બુદ્ધિ વિશે કે ડોબો છે, અને બીજું બીમારી વિશે કે ફ્લૂ છે. તો ડૉક્ટર ત્રિવેદીનું આ ફ્લૂનું નિદાન હસુભાઈએ માન્ય રાખ્યું. ઠીક છે, હસુભાઈએ કહ્યું કે મેં તો સાંભળ્યું છે કે સાદો ફ્લૂ તો માત્ર રેસ્ટ લેવાથી જ સારો થઈ જાય. એટલે ડૉક્ટર ત્રિવેદીએ બીજો ધડાકો કર્યો કે આ સાદો ફ્લૂ નથી, માત્ર રેસ્ટ નહીં ચાલે, ટેસ્ટ લેવા પડશે. હવે સાદો મેલેરિયા અને ઝેરી મેલેરિયા આવે એવી હસુભાઈને ખબર હતી. હસુભાઈએ એમના એક ડૉક્ટર મિત્રને પૂછેલો આ તફાવત, તો એણે સમજાવેલું ખાનગીમાં કે જો સાદા મેલેરિયાની સિઝન હોય ને તો ડૉક્ટરને બારણે સિઝન પ્રત્યે અલ્ટ્રો કે સેન્ટ્રો ગાડી આવે, પણ ઝેરી મેલેરિયાની સિઝન હોય તો ડૉક્ટરના ઘરે સિઝનને અંતે ડિઝાયર કે I-20ની પધરામણી થાય. તો આ રીતે સાદો ફ્લૂ અને ઝેરી ફ્લૂ પણ આવે એવી હસુભાઈને ખબર નહોતી. તો ડૉક્ટર ત્રિવેદીએ પ્રકાશ પાડ્યો કે તમારા લક્ષણો તો બર્ડ ફ્લૂ અથવા સ્વાઇન ફ્લૂ જેવા છે. ડૉક્ટર ત્રિવેદી કદાચ ઇનોવા કે ઝાયલો લેવાની વેતરણમાં હતા. હસુભાઈએ પહેલો સવાલ પૂછ્યો કે માણસોને થતો હોવા છતાં આ બર્ડ ફ્લૂને બર્ડ ફ્લૂ કેમ કહેવામાં આવે છે. ડૉક્ટર ત્રિવેદી હસ્યા અને જવાબ આપ્યો. હસુભાઈનો સવાલ શું હતો કે માણસોને થતો હોવા છતાં બર્ડ ફ્લૂને બર્ડ ફ્લૂ કેમ કહેવામાં આવે છે. ડૉક્ટર ત્રિવેદીએ જવાબ આપ્યો, કેમ કે એની સારવાર દરમિયાન દર્દી મોટેભાગે ઉડી જાય છે એટલે બર્ડ ફ્લૂ. તો હસુભાઈને પણ ઉડી જતા પહેલાં આ નિષ્ઠુર ડૉક્ટરને ચાંચ મારવાનું મન થયું. પણ બીજો સવાલ એમના મગજને મૂંઝવી રહ્યો હતો કે આ સ્વાઇન ફ્લૂ સ્વાઇનને નહીં અને મારા જેવા માણસને કેમ કરીને થાય. એટલે ડૉક્ટર ત્રિવેદી બોલ્યા કે એ તો સ્વાઇનના એટલે કે સુવરના સંપર્કમાં આવનારા કોઈને પણ થઈ શકે. તો હસુભાઈ નિર્દોષ ભાવે બોલ્યા કે સાહેબ, આજે તમને મળ્યો એ પહેલાં છેલ્લા 5 વર્ષમાં કોઈ પ્રાણીને અડક્યો પણ નથી. છેલ્લે વાત પતી એટલે હસુભાઈએ મુદ્દાનો સવાલ કર્યો કે અચ્છા ડૉક્ટર, એ કહો કે આ સ્વાઇન ફ્લૂની સારવાર શું. એટલે ડૉક્ટરે પણ છેલ્લો અને સચોટ સવાલ કર્યો કે મેડિક્લેમ છે. તો હસુભાઈને થયું કે સારું, પલ્સ ફીલ કરીને દવા આપનારા નાડી વૈદ્યોનો એક જમાનો હતો, હવે પલ્સ ફીલ કરીને દવા આપનારા અનાડી વૈદ્યોનો જમાનો આવ્યો છે. આજકાલ દર્દીઓને પણ તમે જોયું હશે કે એપેન્ડિક્સ પાકે તો એનું બહુ દુઃખ નથી થતું, કેમકે સાથે સાથે મેડિક્લેમ પણ પાકે છે. એપેન્ડિક્સ પણ પાકે અને મેડિક્લેમ પણ પાકે. તો હસુભાઈ બીમાર પડ્યા. સ્વાઇન ફ્લૂના વાયરસ જે ઝડપે વિશ્વભરમાં ફેલાયા એના કરતાં વધુ ઝડપે આ સમાચાર એમના મિત્રો અને પરિચિતોમાં ફેલાયા.
હસુભાઈ ને સ્વાઇન ફ્લૂ થવાથી એમની એવી દુર્દશા બેઠી કે લિફ્ટમેન અને વોચમેન પણ એમને શું કરવું એની સલાહ આપવા લાગ્યા. કોઈએ કડવા લીમડાના પાન ચાવવા કહ્યું, તો કોઈએ મીઠા લીમડાનો વઘાર કરીને કડવી મેથી ખાવા કહ્યું, કોઈએ બનારસી પાન ખાવા કહ્યું, તો કોઈએ બનારસી પાનના બદલે મદીરા પાન વધુ તંદુરસ્ત કરાવ્યું. એમના વાઈફ હેમાબેને તો ભોળા ભાવે આ મદીરા નામનું પાન ક્યાં મળે એની તપાસ પણ કરી જોઈ. તો સામે છેડે કેટલાક સુરતીઓ સ્વાઇન ફ્લૂના બદલે વાઇન ફ્લૂ સમજીને હસુભાઈને કહ્યા કે પીવાનું ઓછું કરો, વાઇન ફ્લૂ થઈ ગયો તમને. તો હસુભાઈને આરામ નહીં મળે તો રામ બોલો ભાઈ રામ થઈ જવાની શક્યતા હોવાથી અને ખાસ તો મેડિક્લેમ હોવાથી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આમ તો હસુભાઈ જાતે એક્ટિવા પર હોસ્પિટલ જઈ શકે એટલા એક્ટિવ હતા, પણ એમના સુપુત્ર હેમિસની બહુ ઈચ્છા હતી કે બાપાને એકવાર એમ્બ્યુલન્સ પર ચડાવવા છે, તેથી 108 બોલાવવામાં આવ્યું. હવે આ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર મગન મીંડી એ મારો પરિચિત, એને એકવાર કીધું કે બધી શાળાઓની દિવાલ પર બધા સુવિચાર હોય તો એમ્બ્યુલન્સની પાછળ પણ હોવો જોઈએ, અને મેં કહું હા હોવો જોઈએ. તો એક સુવિચાર મેં એને આપ્યો જે એણે પછી એમ્બ્યુલન્સની પાછળ લખાવેલો. તે એમ્બ્યુલન્સ આવી, શું લખેલું હતું પાછળ, કે ઘારી સુરતની ફાંકડી ભૂસા ભજીયાના ઠાઠ, કે ઘારી સુરતની ફાંકડી ભૂસા ભજીયાના ઠાઠ, જો કોઈ પચાવી ના શકે એને ઉપાડે 108. કેવો વિચાર છે, કે ઘારી સુરતની ફાંકડી ભૂસા ભજીયાના ઠાઠ, જો કોઈ પચાવી ના શકે એને ઉપાડે 108. તો હસુભાઈને એમ્બ્યુલન્સમાં લઈ જવાના હતા. એક થાઠ થયેલા ચારેક સહાયકોએ જરૂર નહોતી તોય જીવતા હસુભાઈને ઉચક્યા અને આડા પાડીને અંદર ધકેલ્યા. અંદર હસુભાઈને આકવારવા માટે બીજા 8-1 સહાયકો પહેલાંથી જ ઘૂસી ગયા હોવાથી હસુભાઈ માટે જ જગ્યા બચી નહોતી. એટલે ડ્રાઈવર મગન મીંડીએ મોટા અવાજે બૂમા બૂમ કરી કે ભાઈ થોડા ઉતરી જાઓ, થોડા ઉતરી જાઓ, માત્ર મેઇન મેઇન માણસો અંદર રહો. હવે સોસાયટીમાં બધા પોતાને મેઇન સમજતા હોવાથી કોઈ ઉતર્યું નહીં. આખરે હવામાં અદ્ધર હસુભાઈએ કહ્યું, આમ આડા ઉંચકેલા હતા, કે ભાઈ તમે બધા એમ્બ્યુલન્સમાં જાઓ, હું એક્ટિવામાં આવું છું. આખરે સમજદારો ઉતર્યા અને હસુભાઈ માટે જગ્યા થઈ. આડા પડીને કમ્પાઉન્ડમાંથી નીકળતી વખતે પોતાના 11 માળના બિલ્ડિંગને એકવાર જોઈ લેવા માટે હસુભાઈએ ઊંચે નજર કરી. તમે એમ દ્રશ્યની કલ્પના કરો કે આમ લોકો એમને અંદર નાખી રહ્યા છે અને ઉપર પોતાના બિલ્ડિંગ તરફે નજર નાખી રહ્યા છે. તો 8મા માળની બાલ્કનીમાં ધનસુખ અને મનસુખ નામના 2 ભાઈઓએ હાથ હલાવ્યો. હસુભાઈને યાદ આવ્યું કે જ્યારે જ્યારે સોસાયટીમાંથી કોઈ દર્દી એમ્બ્યુલન્સમાં જાય ત્યારે આ 2 સટોડિયા ભાઈઓ શરત લગાવતા. શું શરત લગાવતા, કે આજે ગયો તે એમ્બ્યુલન્સમાં પરત આવશે કે સબવાહિનીમાં. તો હસુભાઈને ખ્યાલ આવી ગયો કે શરત લાગી ગઈ. ઇમરજન્સી રૂમમાં ગયા, ડૉક્ટરે રિપોર્ટ જોઈને કહ્યું કે આઇસોલેશન વોર્ડમાં રહી લો. હસુભાઈને ફરી સ્ટ્રેચર પર સોડાવવામાં આવ્યા એટલે નજીકના સગાઓએ પૂછ્યું કે અમે જઈએ, ભાઈ પતી ગયું કામ, અને દૂરના સગાઓ જઈને ડૉક્ટરને પૂછ્યું કે સાહેબ શું લાગે છે. ડૉક્ટરે માસ્ક ઉતારતા કહ્યું કે સ્વાઇન ફ્લૂ છે, ભયંકર ચેપી રોગ છે, એમની સાથે આવેલા સંપર્કમાં આવેલા બધાએ રિપોર્ટ કરાવવા પડશે. બધા ભાગ્યા. હસુભાઈ દાખલ થયા એટલે મિત્રો પરિચિતોના ફોન ચાલુ થયા. બાબુ બાટલીનો ફોન આવ્યો. એ કહે છે, હસુભાઈ હું બાબુભાઈ બોલું. તો હસુભાઈ કોણ બાબુભાઈ, હવે બાબુ કે બાબુભાઈ, હસુભાઈને પોતાના નામથી ઓળખાણ નહીં પડી એટલે સંકોચપૂર્વક પોતે જ પોતાનું ઉપનામ યાદ અપાવ્યું કે હું બાબુ બાટલી. એટલે આ હસુભાઈ કે બાટલી તો એમ કે નહીં બાબુડિયા તું વળી ભાઈ ક્યારનો થઈ ગયો. તો બાબુ કે એ વાત મેલ ને બોલને કા છે તું, બધા કહી તારી તબિયત સારી નહીં મળે. હસુભાઈ કે કંઈ થયું નથી, મજા કરું છું, બાટલીઓની વચમાં છું. બાબુ બાટલીનું નામ પડ્યું એટલે અદ્રશ્ય લાડ તપકાવા લાગ્યો. શું વાત કરે, લેબલ વાચ, બ્લુ, રેડ, બ્લેક. હસુભાઈ કે મારી આજુબાજુમાં 3 જાતની બોટલ છે, દવાની બાટલી, સલાઈનનો બાટલો અને ઓક્સિજનનો બાટલો. બાબુ બાટલીને ટેન્શન થઈ ગયું. એટલે આ લોકોએ તને હોવડાવી દીધો એમ જ ને, કયા નંબરની રૂમમાં છે, મેં આવતો છું, કંઈ ખાવા સારું લઈ આવું. હસુભાઈ કીધું કે ડૉક્ટરે ખાલી લિક્વિડ લેવા કહ્યું છે. તો બાબુ કે ચાલ તે હમણાં જ લિક્વિડ લઈને આવ્યો, તારા સારું તરોપામાં લાખીને લિક્વિડ લઈને આવતો છું, ખબર નહીં પડે કોઈને, જરા ગરમટો રહે, કઈ રૂમમાં છે. તો હસુભાઈએ જવાબ આપ્યો, એક્સપેન્સિવ કેર યુનિટમાં છું. હસુભાઈ ઇન્ટેન્સિવ કેર યુનિટના બદલે ભૂલથી સાચો બોલી ગયા. શું બોલી ગયા, એક્સપેન્સિવ કેર યુનિટ. બાબુ કહે છે કે હું વાત કરે, સિરિયસ છે, નાકમાં નલ્લી બલ્લી તો નહીં નાખેલી મળે ને. હસુભાઈ કે અરે એકદમ ઘોડા જેવો છું, આ તો ડૉક્ટરે ખાલી ઓબ્ઝર્વેશન માટે દાખલ કર્યો છે. ઓબ્ઝર્વેશન એમાં શું કરવાનું હોય. એટલે હસુભાઈએ જવાબ આપ્યો કે ઓબ્ઝર્વેશનમાં એવું છે કે હું પલંગ પર સૂતો સૂતો સિસ્ટરોને ઓબ્ઝર્વ કરું છું, નર્સોને. પલંગ પર સૂતા સૂતા હસુભાઈને સ્વાનુભવ થયો કે સારવારનો સાચો અર્થ એ જ છે કે જેમાં સાર કંઈ નથી અને વાર બહુ લાગે તે સારવાર. રિપોર્ટ માટે લોહી લેવા માટે હસુભાઈની નસ પકડવા માટે મલયાલમ સિસ્ટર જુદી જુદી જગ્યાએ સોય ભોગતા. હવે આમ પણ હસુભાઈની નસ પકડવી એ મુશ્કેલ કાર્ય હતું, એમાં આ નર્સ પાછી શિખાઉ હતી. સોય ભોગી ભોગીને શિખાઉ નર્સ સિનિયર સિસ્ટરની સામે જોતી અને એ નક્કી કરતી કે સોય ઇન વેઇન છે એટલે કે નસમાં છે, કે સોય મહેનત ઇન વેઇન છે એટલે કે મહેનત બેકાર છે. હસુભાઈ આમ
આ ગોંચપરોનાથી ચીસ પાડતા ત્યારે સિસ્ટર મલયાલમ ભાષામાં પોડાપટ્ટી કેવું કંઈ બોલતી. હસુભાઈને તો બિચારાને એ પણ સમજ નહોતી પડતી કે આ પોડાપટ્ટી બોલી એનો અર્થ સોરી થાય કે પછી છૂપમર થાય. તો ડૉક્ટર રાઉન્ડ પર આવ્યા. ડૉક્ટરે રાઉન્ડ શરૂ કર્યો એટલે હસુભાઈને બીમાર હાલતમાં પણ એમનું મગજ બહુ ચાલે એટલે એમને પ્રશ્ન થયો કે આ વોર્ડ રાઉન્ડ શેપનો નથી, ડૉક્ટર રાઉન્ડ રાઉન્ડ ફરતા નહોતા, આખી પ્રવૃત્તિમાં કશું ગોળગોળ ન હોવા છતાં ડૉક્ટર રાઉન્ડ પર આવ્યા એમ કેમ કહેવાય છે. જોકે પછી ખ્યાલ આવ્યો કે જે રીતે ડૉક્ટર દર્દીઓના અલગ અલગ સવાલોના જવાબ આપતા હતા એના પરથી તો આ ગોળગોળ પ્રવૃત્તિ માટે રાઉન્ડ નામ જ ઉચિત છે. તો હસુભાઈ હોસ્પિટલમાં આવ્યા ત્યારથી રિપોર્ટ કઢાવવાની જ માથાકૂટ ચાલતી હતી. બિલના મીટર સિવાય કશું ચાલુ નહોતું થયું એટલે હસુભાઈએ ગડગડા થઈને ડૉક્ટરને કહ્યું કે સાહેબ મને જલ્દી સારો કરી દો, સારવાર ચાલુ કરો. ડૉક્ટર કહે પહેલાં તપાસ તો કરવા દો. ડૉક્ટરે ગળે લટકેલા સ્ટેથોસ્કોપથી હસુભાઈને તપાસવાનું શરૂ કર્યું. છાતી પર ચાર આગળ અને ચાર પાછળ અલગ અલગ જગ્યાએ અડધી અડધી સેકન્ડ માટે સ્ટેથોસ્કોપ અટકાડીને ડૉક્ટરે ચાર સેકન્ડમાં તપાસવાનું કાર્ય પૂરું કર્યું. એટલે હસુભાઈએ જરા કુતૂહલ લાગે એ રીતે ડૉક્ટરને ઝપટમાં લીધા કે હે ડૉક્ટર, આ સ્ટેથોસ્કોપ આમ અડાડવાથી સારું થાય? ડૉક્ટર બોલ્યા કે ના ના, આ તો તપાસવા માટેનું સાધન છે, એનાથી તમારા ધબકારા શ્વાસ એ બધી ગતિવિધિ ખબર પડે. પછી ગર્વથી સ્ટેથોસ્કોપની સામે જોઈને બોલ્યા કે ઇમ્પોર્ટેડ છે, લિપમેન કંપનીનું છે. હસુભાઈ લીટ સાફ કરતા ઉલટો પ્રશ્ન કર્યો કે સાહેબ અમે આઠમા ધોરણમાં ભણેલા કે એક મિનિટમાં 70-80 ધબકારા થાય, એટલે તમારે જો બે ધબકારા પણ સાંભળવા હોય તો 1.5 સેકન્ડ જોઈએ અને એક શ્વાસને એક ઉચ્છ્વાસ પણ સાંભળવો હોય તો 5 સેકન્ડ જોઈએ. ડૉક્ટર જરા મૂંઝાયા એટલે હસુભાઈથી રહેવાય નહીં. ડૉક્ટર તમે 4 સેકન્ડમાં મારા શરીરની 8 સાઇટ વિઝિટ કરી નાખી, તમે ડૉક્ટર શું કામ થયા? તમારે તો આર્કિટેક્ટ બનવાનું હતું, આટલી ઝડપી વિઝિટ કરી શકો છો. તો સારા ડૉક્ટરો કોઈ દિવસ તમે જોયો હશે દર્દી પર ગુસ્સે ના થાય, એ સિસ્ટર પર ગુસ્સો કાઢે. એટલે ડૉક્ટર મલયાલમ સિસ્ટર પર તાળું ગયા, અભી તક રિપોર્ટ ભેજા કે નહીં? હવે સિસ્ટર છે ને સોય ગોચવામાં અને હિન્દી સમજવામાં એક સરખા ઢળ હતા. ડૉક્ટરે અકળાઈને બીજો સવાલ પૂછ્યો કે ભેજા હૈ કે નહીં તુમારે દિમાગ મેં? સિસ્ટરને હવે પહેલા સવાલમાં સમજ પડી એટલે જવાબ આપ્યો કે ભેજા નહીં. એક જ વાક્ય રૂપે પહેલા સવાલનો ચોક્કસ અને બીજા સવાલનો નિખાલસ જવાબ સાંભળીને બધા હસી પડ્યા એટલે સિસ્ટર જરા ફરીથી પોડાપટ્ટી કે એવું કંઈ ભૂલીને ચાલ્યા ગયા. એટલે હસુભાઈએ ડૉક્ટરને પૂછ્યું કે ડૉક્ટર શું લાગે છે? લાગે છે શું વળી? છે જ સ્પાઇન ફ્લૂ. અરે એમ નહીં સાહેબ, હું પૂછું છું કે આ સિસ્ટર તમને અત્યારે પોડાપટ્ટી કે એવું કંઈ કહીને ગયા તો એનો મિનિંગ શું હશે? હવે ડૉક્ટરે પણ પોતાની પીઠની પાછળ વારંવાર આ શબ્દ સાંભળ્યો હતો પણ કદી એમને એવો વિચાર આવ્યો નહોતો. ડૉક્ટર બોલ્યા કે એનો અર્થ કદાચ હું દિલગીર છું અથવા બીજી વાર આવી ભૂલ નહીં થાય, આવું કંઈ થતો હશે. હસુભાઈને લાગ્યું કે બરાબર છે, સિસ્ટરે 2 વાર આ શબ્દ વાપર્યો, બંને સ્થિતિમાં કદાચ આવો જ અર્થ બંધ બેસતો થાય છે. ત્યાં જ હસુભાઈના કાઠિયાવાડી મિત્ર કનુભાઈ કાલિકટવાળા હસુભાઈની ખબર લેવા આવ્યા. આમ મૂળ સાવરકુંડલાના પણ ધંધાર્થે કાલિકટ સ્થાયી થયેલા અને હવે રિટાયર થઈને સુરત જીવન વિતાવતા હતા. તો આવતાની સાથે હસુભાઈને કહ્યું, અરે યાર ખરા છો તમે, યાર બીમાર છો અને તમારા દોસ્તારને ખબર પણ નથી કરતા, મને બહુ ખરાબ લાગ્યું. એટલે હસુભાઈ હાથ જોડીને બોલ્યા, પોડાપટ્ટી. એટલે કનુભાઈ કાલિકટવાળાએ પૂછ્યું, શું કહ્યું ફરીથી બોલો. એટલે હસુભાઈએ હાથ જોડીને એકદમ દિલગીરીપૂર્વક અવાજમાં આર્દ્રતા ઉમેરીને કહ્યું, પોડાપટ્ટી. એટલે કનુભાઈ બોલ્યા, અલ્યા ગગા તને ખબર છે તું બોલે છે એનો મતલબ શું થાય? હસુભાઈ કે એ ચકાસવા જ બોલ્યો ભાઈ. કનુભાઈ કાલિકટ રહીને આવેલા એમને ખબર હતી, બોલ્યા અરે ભાઈ પોડાપટ્ટીનો મતલબ થાય કૂતરી ના ચાલતો થા. તો મિત્રો આવી જ અનેક હાસ્યની અને કવિતાની વિડીયો માટે આપને જો ગમી હોય હાસ્યની રચના તો આવી અનેક હાસ્યની વિડીયોઝ અમારી યુટ્યુબ ચેનલ પર છે. રઈસ મનિયાર યુટ્યુબ ચેનલ લખીને તમે સર્ચ કરશો તો આપ મારી ચેનલ પર જઈ શકશો. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મારી ચેનલની લિંક આપી છે, આપ આ ચેનલ વિઝિટ કરી શકો છો, એને સબસ્ક્રાઇબ કરી શકો છો. કોઈ વિડીયો જો આપને ગમી જાય તો એની લિંક કોપી કરીને મિત્રો સાથે શેર કરી શકો છો. એ ઉપરાંત દર રવિવારે દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં રસરંગ પૂર્તિમાં હું લેખ પણ લખું છું હાસ્યનો, મસ્તી અમસ્તી, તો એ પણ આપ વાંચી શકો છો. અને આપ સૌને નવા વર્ષ 2021ની અઢળક શુભેચ્છા પાઠવું છું અને આપણે સૌ 2020ને આ 2020નું વર્ષ જે ગયું એને સાથે મળીને બુલંદ અવાજે કહીએ કે પોડાપટ્ટી.